अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, आज प्रकरण 6 त्रिकोण अने तेना गुणधर्म विषय आज आप थीअरी अभ्यास करीशुं। तो स्वाध्याय भणता पहला, दाखला भणता पहला आपणे थीअरी जाणवी घणी जरूरी छे। तो मैं अहीं थीअरी लीधी छे अने एनी समजूती आपी छे, आपणे एने स्टेप बाय स्टेप समझिए। तो पहला मैं त्रिकोण अने तेना गुणधर्मों में सौप्रथम आपणे त्रिकोण विषे अभ्यास करीशुं अने तेना जे गुणधर्मो छे एना विषे जाणीशुं। तो मैं अहीं पहला लीधुं छे त्रिकोण, त्रिकोण एटले ट्रायंगल, बराबर। तो त्रण रेखाखंडोनी बनेली सादी बंद आकृति त्रिकोण छे। विद्यार्थी मित्रों, त्रण रेखाखंडो, बराबर, मैं अहीं आकृति लीधी छे त्रिकोणनी, जो अहीं तो त्रण रेखाखंडो 1, 2 अने 3, त्रण रेखाखंडोनी बनेली सादी बंद आकृति, आ आकृति बनशे बधी बाजूथी, एने शुं कहेवाशे? त्रिकोण। त्रिकोण केवुं देखाय छे? आ टाइपनुं, जो बराबर જોશો। त्रण रेखाखंडोनी बनेली सादी बंद आकृति ने त्रिकोण कहे छे। तो मैं अहीं आगळ लख्युं छे, त्रिकोण ने त्रण शिरोबिंदुओ, त्रण खूणा अने त्रण बाजुओ होय छे। त्रिकोण ने त्रण शिरोबिंदुओ, त्रण शिरोबिंदु कोने कहेवाय? आ शिरोबिंदु, आ शिरोबिंदु अने आ शिरोबिंदु। त्रण खूणाओ, पहलो खूणो, बीजो खूणो अने त्रीजो ખૂણો, મેં અહીંયા લખ્યા પણ છે, આને ખૂણાઓ કહેવાય, બરાબર। અને ત્રણ બાજુઓ છે, પહેલી બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ, આ બાજુઓ છે, બરાબર। તો એટલે કે ત્રિકોણના કેટલા અંગો થઈ જાય છે? 6 અંગો થાય છે। ત્રણ ખૂણાઓ, ત્રણ બાજુઓ અને ત્રણ શિરોબિંદુ, એટલે ત્રિકોણને કેટલા અંગો છે? 6 અંગો છે, બરાબર। જો અહીંયા મેં લખ્યું છે, બાજુઓ કઈ છે? એબી, બીસી અને એસી, એબી, બીસી અને એસી, રેખાખંડ એબી, રેખાખંડ બીસી અને રેખાખંડ એસી અથવા સીએ, તમે ઉલટું પણ બોલી શકો છો। જુઓ, હવે નીચે મેં લખ્યું છે ત્રણ ખૂણાઓ, એટલે કે ત્રણ બિંદુઓ લેવા। કઈ રીતે ત્રણ બિંદુઓ લેવા? ખૂણાઓમાં આપણે શું કરીએ છીએ? માત્ર ખૂણાઓ લખીએ છીએ, એટલે ખૂણો બી, પણ અહીંયા શું કરવાનું છે? આમ લખવાનું છે, એ બી સી, બી સી એ અને સી એ બી। તો મેં અહીંયા જુઓ, બી એ સી, મારે એ ખૂણો બતાવવો હોય તો મારે કઈ રીતે લેવાનું? બી એ સી, તો મારે કયો ખૂણો બનાવવાનો, બતાવવાનો છે? એ બતાવવાનો છે, તો હું લઈશ બી એ સી। પછી એ બી સી, મારે બી બતાવવું છે, તો એ બી સી, એટલે મારે બી બતાવવું છે, તો હું એ બી સી લઈશ, એટલે વચ્ચે જે આવે છે એ ખૂણો છે, બરાબર। અહીંયા બી સી એ, તો બી સી એ, તો અહીંયા ખૂણો કયો બતાવ્યો? મેં સી વાળો। વિદ્યાર્થીઓ, આવી રીતે ત્રણ બિંદુ લઈને આપણે ખૂણાઓ બતાવવાના છે, સમજ પડી વિદ્યાર્થીઓ? હવે અહીંયા આપણે અહીંયા લીધા છે શિરોબિંદુઓ, તો શિરોબિંદુ એટલે જે પોઈન્ટ્સ છે, બરાબર, એ શિરોબિંદુઓ કયા છે? એ બી અને સી। તો જો અહીંયા મેં લખ્યા છે, એ આ શિરોબિંદુઓ છે, એ બી અને સી। હવે મેં અહીંયા શું લખ્યું છે? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° હોય છે, એટલે કે એક ખૂણો કેટલા અંશનો હશે? 60° છે। તો વિદ્યાર્થીઓ, ત્રણેય જે ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો છે? 180° છે। તો વિદ્યાર્થીઓ, આ ત્રિકોણની આકૃતિ સમજીને તમારી નોટમાં દોરી લેજો, બરાબર, એની સમજ સારી રીતે લઈ લેજો, અને મેં જેટલું કંઈ લખ્યું છે તમારે તમારી નોટમાં લખી લેજો। ચલો હવે આપણે બીજું ભણીએ, 9। હવે લઈએ ત્રિકોણની સામેની બાજુઓ। તો વિદ્યાર્થીઓ, મેં અહીંયા ત્રિકોણ દોર્યું છે, ત્રિકોણ એ બી અને સી, તો એની સામેની બાજુ લઈએ, બરાબર। તો મેં અહીંયા લખ્યું છે શિરોબિંદુ એની સામેની બાજુ, તો આપણે શું કરવાનું? આ શિરોબિંદુ એ છે, એની સામેની બાજુ કઈ છે? બી સી, અથવા એની સામેની બાજુ કઈ છે? એ, બરાબર। આવી રીતે તમે દર્શાવી શકો છો, તેમાં અહીંયા લખ્યું છે એ અથવા રેખાખંડ બી સી। એવી રીતે શિરોબિંદુ બીની સામેની બાજુ, તો બીની સામેની બાજુ એ સી છે, રેખાખંડ અથવા તો બી નામ આપી દેવાનું, તો બી અથવા એ સી, બીની સામેની બાજુ બી અથવા એ સી। હવે શિરોબિંદુ સીની સામેની બાજુ સી અથવા એ બી, આવી રીતે સી અથવા રેખાખંડ એ બી। તો વિદ્યાર્થીઓ, આ તમને સમજ પડી ગઈ કે ત્રિકોણની સામેની બાજુ કઈ રીતે લખવી? આ પણ દોરી લેજો તમારી નોટમાં, બરાબર। હવે એક નવો પોઈન્ટ મેં અહીંયા બતાવું કે કોઈપણ ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધુ હોય છે,
विद्यार्थीओ आ वाक्य याद रखो कि कोईपण त्रिकोण होय छे एनी बे बाजुओना मापनो सरवाळो तमे कोई बे बाजू लई लो एना मापनो सरवाळो त्रीजी बाजुनो जे माप छे ए करता वधु हशे। एटले आ वाक्य तमे मोडे करी राखजो, बराबर। तो चलो हवे आपणे आ तमे दोरी लेजो अने आपणे आगळ वधीए। विद्यार्थीओ मैं अहीं लीधुं छे त्रिकोणनी मध्यगा, चलो तो थोड़ू वाँचीए ने त्रिकोणनी मध्यगा शुं छे। त्रिकोणना शिरोबिंदु ने तेनी सामेनी बाजूना मध्य बिंदु साथे जोड़ता रेखाखंडने त्रिकोणनी मध्यगा कहे छे। हवे शुं कह्युं छे अहींया, त्रिकोणना शिरोबिंदु ने तेनी सामेनी बाजूना मध्य बिंदु साथे, बराबर। अहीं त्रिकोणनो शिरोबिंदु आ छे अने एनी सामेनी बाजू, तेनी सामेनी बाजू कई छे, बीसी। एनो कयो मध्य बिंदु, बीसी नो मध्य बिंदु, एटले आ बे माप केवा थशे, सरखा थशे। અને આ ડી મધ્ય બિંદુ લીધું છે અહીંયા આપણે, બરાબર। ફરીથી વાંચું છું, ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડતા રેખાખંડને, આ રેખાખંડ દોર્યું આપણે, બરાબર, એને ત્રિકોણની શું કહે છે, મધ્યગા કહે છે। સમજ પડી વિદ્યાર્થી મિત્રો, એટલે આ બાજુ અને આ બાજુનો માપ સરખું થશે, એની બરાબર વચ્ચે દોરવાનું છે। અહીં રેખાખંડ બીડી અને રેખાખંડ ડીસી સમાન માપના થશે, મેં તમને હમણાં બતાવ્યું આ બંને સમાન થશે। હવે જો મધ્યગાઓ ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય છે, એટલે તમે જે મધ્યગાઓ દોરો છો ને એ ત્રિકોણની અંદરના ભાગમાં આવશે, બહારના ભાગમાં આવશે નહીં, મધ્યગાઓ અંદરના ભાગમાં આવશે। અહીંયાથી એક મધ્યગા, અહીંયાથી એક મધ્યગા દોરીશું અને સીથી એક મધ્યગા દોરીશું, બરાબર। વિદ્યાર્થીઓ અહીંયા જોઈએ આપણે, ત્રિકોણને ત્રણ મધ્યગાઓ હોય છે, કેમ કે ત્રિકોણને ત્રણ શિરોબિંદુઓ છે તેથી તેમની સામેની બાજુઓ સાથે ત્રણ મધ્યગાઓ મળી રહેશે। જો અહીંયા વિદ્યાર્થીઓ ત્રિકોણના ત્રણ શિરોબિંદુ છે એટલે એની મધ્યગાઓ પણ ત્રણ બનશે। એની સામે ડીવાળી મધ્યગા બની, બીની સામે ઈવાળી મધ્યગા બની, બીઈ, અને સીની સામે એફવાળી, બરાબર। તો અહીંયા મધ્યગા લગી છે એડી, બીઈ અને સીએફ, આ શું છે, ત્રણે મધ્યગાઓ છે। તો વિદ્યાર્થીઓ આ પણ તમારી નોટમાં સમજીને લખી લેજો, બરાબર। આ છે ત્રિકોણની મધ્યગા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ ત્રિકોણના વેધ, ત્રિકોણના વેધ કોને કહેવાય, એટલે કે 90° માપ હોય, બરાબર। તો જો અહીંયા આપણે વાંચીએ, ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે। તો ત્રિકોણના શિરોબિંદુ કયું છે, આ, એની સામેની બાજુ સીધો લંબ રેખાખંડ દોર્યો, બરાબર, તો એને શું કહેવાય, ત્રિકોણનો વેધ કહે છે, બરાબર। તો આ તો ત્રિકોણ છે, એની સામે 90° ભાગનો એમ, જો એમ મેં નામ આપ્યું છે એનું, વેધ જે છે પી અને એમ, વેધ છે એનો, અને એનું માપ કેટલું, એનો ખૂણો કેટલો બનતો હશે, 90° માપનો બનતો હશે, બરાબર। તો ફરીથી વાંચું છું, ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે, બરાબર। હવે જુઓ અહીંયા મેં શું લખ્યું છે, ત્રિકોણને ત્રણ વેધ હોય છે। તમે જાણી શકો છો કે શિરોબિંદુઓ ત્રણ છે એટલે વેધ પણ ત્રણ દોરી શકાય છે। જો અહીંયા મેં નીચે લખ્યું છે, વેધ ત્રિકોણના અંદરના ભાગમાં અથવા તો બહારના ભાગમાં હોય છે, બરાબર। મધ્યગાઓ માત્ર અંદરના ભાગમાં હતી, સામે મેં તમને શું કીધું કે મધ્યગાઓ અંદરના ભાગમાં હશે, બરાબર। આ મધ્યગાઓ છે, મધ્યગાઓ ક્યાં છે, અંદરના ભાગમાં, મધ્યગાઓ ત્રિકોણની અંદરના ભાગમાં છે, પરંતુ મેં અહીંયા લખ્યું છે કે વેધ ત્રિકોણના અંદરના ભાગમાં અથવા તો બહારના ભાગમાં હોય છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે પી બિંદુથી સામે મેં વેધ દોર્યું એમ, બરાબર, અને 90° માપનો છે અને પી અને એમ એનું શું છે, વેધ છે, બરાબર। તો ચાલો આપણે નીચે જોઈએ કે ત્રિકોણના અંદરના અને બહારના ભાગમાં કઈ રીતે આવે છે। તો જુઓ, વેધ ત્રિકોણના અંદરના ભાગમાં અથવા તો બહારના ભાગમાં હોય છે। તો વિદ્યાર્થીઓ મેં અહીંયા ત્રણ ત્રિકોણો દોર્યા છે, બરાબર, એક લઘુકોણ ત્રિકોણ છે, એક કાટકોણ ત્રિકોણ છે અને એક ગુરુકોણ ત્રિકોણ છે। તો ચાલો આપણે અંદર વેધ શોધીએ। ચલો આ જે છે શિરોબિંદુ અને શિરોબિંદુથી 90° માપનો આ શું છે, વેધ છે, બરાબર। આ લઘુકોણ ત્રિકોણમાં આ વેધ છે, બરાબર।
હવે આપણે બાજુમાં જોઈએ એ બી અને સી બરાબર, તો એ સી જે છે 90 અંશ સમાપનો કાટકોણ ત્રિકોણ બને છે અને એ એનો એ એમ એનો શું છે, અહીંયા એમ લખ્યું છે મેં, એ અને એમ એનો વેધ છે બરાબર. હવે અહીંયા જુઓ આ બહારના ભાગમાં જાય છે ગુરુકોણ ત્રિકોણ, એ બી અને સી આ ત્રિકોણ છે બરાબર, આ ત્રિકોણ છે બરાબર, એની બહારનો ભાગ મેં આ ડોટ કરીને જે બતાવી છે લીટી બરાબર, એની બહારના ભાગ ત્રિકોણથી બહાર બરાબર, ત્રિકોણથી બહાર એ અને એમ વેધ બન્યું છે, એ અને એમ વેધ બન્યું છે, દેખાય છે, અને 90 અંશનો એનો માપ છે. તો એ અને એમ 90 અંશનો માપ અને એનો વેધ, તો આ ત્રિકોણની કઈ બાજુ છે, બહારના ભાગમાં, આ ત્રિકોણની અંદરના ભાગમાં, આ ત્રિકોણમાં અને આ બહારના ભાગમાં બરાબર. ત્રિકોણ આ સાઈડ છે, આ એનો બહારનો ભાગ છે. તો વિદ્યાર્થીઓ અહીંયા તમને સમજ પડી ગઈ છે, મેં અહીંયા લખ્યું છે વેધ એમ છે, બધી આકૃતિમાં વેધ એ અને એમ, રેખાખંડ એ એમ છે. વિદ્યાર્થીઓ આ પણ તમને સમજ પડી ગઈ હશે, તમે આને પણ એટલે કે ત્રિકોણના વેધને પણ તમારી નોટબુકની અંદર સારી રીતે દોરી નાખજો અને એની સમજૂતી લખી નાખજો. એના પછીના વિડીયોમાં આપણે મળીએ. અલ્લાહ હાફિઝ.